નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જે રીતે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમાણી હતી ને બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ સામે પાકિસ્તાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે એવું તો એ ટેસ્ટ મેચમાં શું થયું કે પાકિસ્તાનના કેપ્ટને તેમના દેશની માફી માંગવી પડી. જોઈએ આ અહેવાલમાં. બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે બાંગ્લાદેશે પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું હતું. પાકિસ્તાનની શરમજનક હાર બાદ પૂર્વ ક્રિકેટરોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. બાબર આઝમ સહિત અન્ય બેટ્સમેનોની ટીકા કરી હતી. આ સિરીઝમાં બાબર આઝમે અનુક્રમે 0, 22, 31 અને 11 રન બનાવ્યા હતા. આ રીતે બાબર આઝમ આખી સિરીઝમાં માત્ર 64 રન જ બનાવી શક્યો હતો. બાબર આઝમ સતત ટીકાકારોના નિશાના પર રહ્યો છે. હવે બાબર આઝમના ફોર્મ પર પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે પોતાની પ્રતિક્રિયા આપી છે. શાન મસૂદે કહ્યું કે અમારે પસંદગીમાં સાતત્ય લાવવા પર કામ કરવું પડશે. તમારે ખેલાડીની નિષ્ફળતાઓ સહન કરવી પડશે. વાત માત્ર બાબર આઝમની જ નથી, તમે જેટલી સતત કોઈને તક આપો છો તેટલું સારું પ્રદર્શન કરશે. તમારે જોવું પડશે કે તમે એવા ખેલાડીને ક્યાં શોધી શકો છો કે જેનું વર્તમાન ફોર્મ વધુ સારું છે. તેણે કહ્યું કે અત્યારે અમે વધારે લાલ બોલ ક્રિકેટ નથી રમી રહ્યા, તેથી અમારી પાસે પસંદગી માટે ઘણા વિકલ્પો નથી. પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે કહ્યું, જેમ કે મેં તમને પ્રથમ ટેસ્ટ બાદ કહ્યું હતું, કે હું ફરી એકવાર હારની સંપૂર્ણ જવાબદારી લઉં છું. તેણે કહ્યું કે હું મારા દેશની માફી માંગુ છું અને મેં છેલ્લી મેચમાં પણ માફી માંગી હતી. અમારો સામાન્ય ધ્યેય અમારી રમતને સુધારવાનો હોવો જોઈએ. જ્યારે પણ અમે સારું રમીશું નહીં ત્યારે અમે અમારા હાથ ઊંચા કરીશું અને તેને શાલીનતાથી સ્વીકારીશું. તો જે રીતે આ સિરીઝની ટેસ્ટ મેચમાં 2 મેચ રમ્યા, જે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે રમાણી હતી, અને બંને મેચમાં એવું બન્યું કે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો. પહેલાં પણ જો વાત કરીએ તો બાંગ્લાદેશ સતત હારતું આવ્યું છે પાકિસ્તાન સામે, પણ આ વખતે પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો અને જેમના ખેલાડીઓ છે તેની પણ કંઈક નિષ્ફળતા આમાં જોવા મળી, જેને લઈ અને અનેક જે પૂર્વ ક્રિકેટરો છે તેમાં પણ રોષ જોવા મળ્યો હતો, જેથી લઈ અને બાંગ્લાદેશની હાર સામે પાકિસ્તાન સમગ્ર દેશમાં પણ હાલ અત્યારે દુઃખ જોવા મળી રહ્યું છે. અને તે પાકિસ્તાનના જે કેપ્ટન છે તેણે દેશની માફી માંગવાનો વારો આવ્યો હતો.